वैसा विद्यार्थी मित्रों, माँ सरस्वती शिशु रोग वाला धोरण छ विषय गणित प्रकरण 10 मापन। तो विद्यार्थी मित्रों, आनी अगाउनो जे वीडियो हतो एनी अंदर आपणे परिमिति अने क्षेत्रफळ ए बे विषय भणवाना छे, ए आपणे चर्चा करेली। अने ए वीडियो नी अंदर आपणे चौरसनी परिमितिना जे दाखला आवे छे एना विषे आपणे अभ्यास करेलो। तो आजे आ वीडियोमां आपणे लंबचोरसनी परिमिति विषे अभ्यास करीशुं। परिमिति शुं छे, एनी व्याख्या शुं छे, ए बधो आपणे अगाउना वीडियोमां अभ्यास करी चुक्या छे। परिमिति तो एना विषे ટૂંકમાં કેવું હોય તો એવું કહી શકાય, પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો। ચલો હવે આપણે લંબચોરસની પરિમિતિના થોડાક દાખલા અને એના સૂત્ર કયો છે એ આપણે જોઈશું। હવે લંબચોરસ પરિમિતિ શોધો।
પણ રકમ આપી હોય અને જો તમને સૂત્ર આવડતું હોય તો સૂત્ર પરથી તમે એના વિવિધ દાખલા બનાવી શકો છો. અત્યાર સુધી આપણે બે સૂત્ર જોયા, તો પહેલું છે ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. એમાં આપણે ફક્ત ત્રિકોણના દાખલા જોઈએ. ત્રિકોણમાં કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે. તો આપણે એમાં લખીએ કે 3 ગુણ્યા લંબાઈ સમપદ ચતુષ્કોણ અને ચોરસ બંને વસ્તુ એક જ છે, બંને માટે સૂત્ર એક જ આવશે કે 4 ગુણ્યા લંબાઈ. જો પંચકોણ તો તમે શું કરશો? તો 5 ગુણ્યા લંબાઈ. ષટકોણ હોય તો 6 ગુણ્યા લંબાઈ. સપ્તકોણ હોય તો 7 ગુણ્યા લંબાઈ. અષ્ટકોણ હોય તો 8 ગુણ્યા લંબાઈ. એ રીતે જેટલી બાજુ હોય એટલા ગુણ્યા તમારે કરી દેવાનું. બરોબર? એના પછી આપણે દાખલા જોયા લંબચોરસની પરિમિતિ વાળા. ચાલો એક દાખલો લો. જે દાખલો છે એમાં તમે જો રકમ આપવાનું છે, આ રીતે દાખલો હોય એક લંબચોરસ લંબાઈ લંબચોરસની લંબાઈ 12 સેમી અને પહોળાઈ
બધાય 8 સેન્ટી એની પરિમિતિ શોધો તો અગો આપણે જીવે વ્યાખ્યા કરે છે કે મીટર આપણે ત્રિજ્યા લાવવા કરીશું તો એમાં લંબાઈ તો લંબાઈ આપણે છે 12 સેન્ટી ને પહોળાઈ Gracias.